કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક બની છે અને કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થતા લોકોના ઓક્સિજન લેવલ ખૂબ જ ઝડપથી ઘટી જતા હોવાના લીધે દર્દીઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે અને અત્યારે સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. દર્દીઓના સગાઓ ઓક્સિજન માટે દરબદર ભટકી રહ્યા છે. હોસ્પિટલમાં અત્યારે પથારીઓ નથી બચી, ઓક્સિજન નથી, વેન્ટિલેટર નથી, ત્યારે ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ સર્જાઈ હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ દહેશતના માહોલ વચ્ચે આજે ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા ડીસાવાસીઓ માટે ખુશીના સમાચારની જાહેરાત કરવામાં આવી છે. ડીસામાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની સર્જાયેલી અછતની અફવાનું ડીસા સિવિલ હોસ્પિટલ કોવિડ નોડલ ઓફિસર ડૉક્ટર કેપી દિલવાડિયાએ ખંડન કર્યું છે અને ડીસા સિવિલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ હોવાનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત ડીસાની સરકારી હોસ્પિટલમાં ટૂંક જ સમયમાં વધારાના 50 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આગામી 10 દિવસમાં ડીસા ખાતે પ્રતિદિન 100 ઓક્સિજન સિલિન્ડરનું ઉત્પાદન કરવા માટે સક્ષમ પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ના, એ વાત તદ્દન ખોટી છે. અને જ્યારે હું મારું રોજ સવારે સાંજે અને સવારે 2 ટાઈમ રાઉન્ડ હોય છે ત્યાં હોસ્પિટલનો, અને ત્યાં મારી પાસે ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા છે અને અમે લોકોએ 10 ઓક્સિજન સિલિન્ડર બી મંગાવી, જમ્બો સિલિન્ડર બી મંગાવી રાખ્યા હતા. અને એના સિવાય બી વિધિન અ વીક અઠવાડિયાની અંદર જ આપણે અહીંયા એક મોટો ઓક્સિજનનો પ્લાન્ટ બી, જે રોજ 100 જેટલી બોટલ ઓક્સિજન ઉત્પન્ન કરી શકે એવો મોટો પ્લાન બનાવવાની બી, પ્લાન્ટ નાખવાની બી તૈયારી છે. અને 100 જેટલા બેડની પણ હોસ્પિટલ ઊભી કરવાની તૈયારીમાં છીએ અને કોઈ પણ જાતની એવી અછત સર્જાઈ નથી. એ તદ્દન વાત પાયા વિહોણી છે અને લોકો જ આક્ષેપ કરી રહ્યા હોય તો હોસ્પિટલને આવી અને ચોક્કસ મુલાકાત લઈ શકે છે અને અમારી જોડે બી વાતચીત કરી શકે છે અને અમે પોતે બી એમને સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ. ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની સર્જાયેલી ઘટતી અફવા વચ્ચે ડીસા સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉક્ટર કેપી દિલોડિયાએ ડીસામાં ઓક્સિજન પ્લાન્ટ માટે કરવામાં આવેલી જાહેરાત એ ખૂબ સારા સમાચાર છે અને આશા રાખીએ કે ડીસામાં તૈયાર થનારો ઓક્સિજન પ્લાન્ટ ઝડપથી તૈયાર થઈ જાય.